નમસ્કાર, સંદેશ ન્યૂઝ સાથે હું છું શિવાની. વર્ષ 2017 નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી અરુણ જેટલીએ ઘણા બધા એવા પ્રસ્તાવ મૂક્યા, ઘણી બધી એવી જાહેરાતો કરી જેનાથી ટેક્સ પેયર્સને ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે. તો આ સાથે જ 3 લાખ જેટલી આવકને કોઈ પણ કર આપવામાં નહીં આવે, તો 15 લાખથી 25 લાખના સ્લેબમાં આવકને કર આપવામાં આવશે. તો ઘણી બધી એવી જાહેરાતો કરવામાં આવી જેમાં મહિલાઓને પણ કેટલાક બેનિફિટ મળ્યા છે. મહિલાઓ અને બાળકો માટે 1.84 લાખ કરોડની જોગવાઈ કરાઈ છે. આ સાથે આવકવેરા મર્યાદા 2.5થી 3 લાખ સુધીની કરવામાં આવી છે. મનરેગામાં મહિલાઓની ભાગીદારી 55% કરવામાં આવી છે. આ સાથે મહિલા ઉત્કર્ષ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈની પણ જાહેરાત કરાઈ છે. મહિલાઓને કોઈ સીધો ફાયદો નથી આ બજેટમાં, પરંતુ આ સાથે જ મહિલાઓને ઉપયોગી કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. મહિલાઓને હાઇજીન રિલેટેડ પણ કેટલીક જાહેરાતો થઈ છે. મહિલાઓ માટે 1.84 લાખ કરોડની જોગવાઈ કરાઈ છે. ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયા મળશે તેવી પણ જાહેરાત અગાઉ કરાઈ ચૂકી છે. આ સાથે આંગણવાડી માટે 5,000 કરોડની ફાળવણી પણ કરાઈ છે. તો મહિલાઓને શું મળ્યું તે વિશે કોઈ સ્પષ્ટ જાહેરાત નથી કરાઈ, પરંતુ ઘર પણ સસ્તા થયા છે. અને આ સાથે શિક્ષણને લગતા પણ કેટલીક જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે શિક્ષણ ખર્ચ પણ ઘટશે. તો ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓની વચ્ચે બજેટ 2017 રજૂ કરવામાં આવ્યું હતું. ઇકોનોમિક સર્વે પ્રમાણેનું બજેટ રજૂ થવાની એક શક્યતા હતી. નાણાકીય વર્ષ 2017-18માં જીડીપી ગ્રોથ 6.75 થી 7.75 રહેવાનું પણ અનુમાન છે. આજની મહિલાઓ ટેક્સ પેયર પણ બની છે, સાથે સાથે એક હોમ મેકર તરીકેની જવાબદારી પણ નિભાવી રહી છે. ત્યારે આજના બજેટમાં અરુણ જેટલીએ મહિલાઓ માટે કોઈ સ્પષ્ટ જાહેરાતો નથી કરી, પરંતુ ઘણી બધી એવી ગર્ભિત જાહેરાતો થઈ છે જે મહિલાઓને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. તો આજે એ જ વિશે ચર્ચા કરવી છે. મહિલાઓની પેનલ પણ આપણી સાથે ઉપસ્થિત છે, જે અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલી છે, અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. હું સ્વાગત કરવા માંગીશ સંદેશ સ્ટુડિયોમાં સૌથી પહેલા રુઝાન ખંભાતાનું, જે એક મહિલા સાહસિક છે અને સાથે સાથે મહિલાઓના ઘણા બધા પ્રશ્નો પણ ઉજાગર કરતા રહે છે. આ સાથે ગ્રીષ્મા ત્રિવેદી છે, જીસીસીઆઈ વુમન વિંગના જે જોડાયેલા છે. આ સાથે આરતી શાહ જોડાઈ ગયા છે, જે એક સીએ છે, જે ટેક્સની બાબતે આપણને માહિતી આપશે. આ સાથે ઇલાબેન ઢોલા જોડાઈ ગયા છે, જે અર્થશાસ્ત્રી છે. સૌથી પહેલા હું જાણવા માંગીશ આરતીબેન આપની પાસેથી કે જે ટેક્સ સ્લેબમાં જે મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે, 3 લાખ સુધીની ઇન્કમમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવામાં નહીં આવે, તો કઈ રીતે આ સ્લેબને જોવા રહ્યા અને મહિલાઓ માટે જે ઇન્કમ ગેઇન કરતી હોય છે તે મહિલાઓ માટે આ કેટલું બેનિફિશિયલ છે? સૌથી પહેલા તો હું એ કહીશ કે બજેટ જે આ વખતે રજૂ કર્યું છે ખૂબ જ સારું છે અને સરળ પણ છે, એવી રીતે પણ કહી શકાય. હવે જે તમે મને પ્રશ્ન પૂછ્યો કે કઈ રીતે આ ઇન્કમનો સ્લેબ વધ્યો, આવકનો સ્લેબ જે વધારે એનો શું કેવી રીતે થયો, તો એમાં હું જરૂરથી કહીશ કે સૌથી પહેલા તો 2.5 લાખની જે લિમિટ હતી એ 3 લાખ કરી, એટલે 3 લાખ સુધી હવે આપણે કમાઈએ ત્યાં સુધી આપણે કોઈ જ ટેક્સ ભરવાનો નથી થતો. એટલે કે માસિક આય થઈ ગઈ 25,000, વિચ ઇઝ બહુ જ કમ્ફર્ટેબલ કહેવાય, કારણ કે એ આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સારું મેન્ટેન કરી શકે, એવરેજ આઈ વુડ સે. એના પછી જો આપણે રિબેટનો ફાયદો લઈએ, કારણ કે જે રિબેટ હતું એ પહેલા 5,000 હતું ઓફકોર્સ, પણ એ હવે રિબેટ 2,500 કર્યું છે, અને એ રિબેટનો અગર આપણે લાભ લઈએ તો હજુ પણ 3.5 લાખ સુધીની આવકમાં આપણને કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી. ત્યારબાદ એક ડિડક્શન આપણને મળે છે 80Cમાં, જેમાં આપણે પીપીએફમાં રોકીએ, એલઆઈસીમાં રોકીએ અને એવી બીજી સેવિંગ્સની સ્કીમોમાં આપણે પૈસા રોકીએ તો એમાં આપણને 1.5 લાખનો આપણને રિબેટ ડિડક્શન મળે છે. તો એ બી ડિડક્શનનો અગર આપણે ફાયદો લઈએ તો પછી આપણને 4.5 લાખ રૂપિયાની આવક સુધી કોઈ જ ટેક્સ ભરવાનો થતો નથી, વિચ ઇઝ વેરી ગુડ, બહુ સારું કહેવાય. એના પછી 5 લાખથી 10 લાખ અને 10 લાખથી ઉપર એ જે બે સ્લેબ છે એમાં કોઈ ચેન્જ આવ્યો નથી, પણ 5 થી 10 લાખ અને 10 થી ઉપરના જે સ્લેબમાં આમાં જે ફાયદો થયો જે ટેક્સમાં એ ફાયદો ત્યાં રહેશે જ. અચ્છા, બીજું 2.5થી 5 લાખના સ્લેબમાં બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે 2.5થી 5 લાખના સ્લેબમાં જે 10% નો રેટ હતો એ 5% કર્યો છે, એટલે
એવું ઇફેક્ટિવલી ગણીએ કે 5 લાખની આવક હોય તો 12,500 ફાયદો થયો, કારણ કે પહેલા 10% ભરતા હતા ટેક્સ અને હવે 5% ભરા. એ 12,500 ફાયદો આપણને આગળના સ્લેબોમાં પણ મળી શકે, કારણ કે આગળ બી એ બેઝ આપણા ટેક્સની સિસ્ટમ ડિફરન્શિયલ રેટ ઉપર છે, એટલે જે બેઝિક આપણને 12,500 ફાયદો થયો એ આપણને આગળના સ્લેબમાં બી મળી શકે છે. જી બિલકુલ. રુઝાનજી, આપ એક મહિલા સાહસિક છો, વેરી વેલ રાઉન્ડેડ. What the finance minister has tried to do is actually to address the requirements of various segments, whether it is infrastructure, whether it's the rural economy, whether it's farmers and agricultural economy, the youth, the poor, the underprivileged, and of course the financial services sector, the small and medium sector enterprises and so on. So it's a very well rounded budget which seeks to address the requirements actually of various segments in the economy. I'll also like to add that the focus on investment through public spending is in such a form that will... તો મહિલાઓની જે અપેક્ષાઓ આ બજેટથી હતી તે પૂરી થઈ છે કે કેમ તે વિશે આજે ચર્ચા કરવી છે. રુઝાનજી, આપને હું પ્રશ્ન પૂછવાની હતી, આપ એક મહિલા સાહસિક છો, કેવું લાગ્યું આ બજેટ? જે ધાર્યું હતું એ જ થયું કે કેવું આવ્યું બજેટ? તમારી પાસેથી તમારા વ્યૂઝ જાણવા માંગીએ છીએ. ધાર્યામાં એવું હતું કે દેર આર ટુ એસ્પેક્ટ ટુ ઇટ. વન, કે કોઈક રેડિકલ ચેન્જીસ આવશે, પણ અત્યારે જે ડિમોનિટાઇઝેશનના રેડિકલ ચેન્જીસ આવ્યા એટલે ઓબ્વિયસલી પછી એનો જે માર, એટલે જે અટેક આવ્યો છે લોકોને, એટલે ઓબ્વિયસલી આ બજેટ વોઝ અ વેરી, શું કહેવાય, સિમ્પલ બજેટ, જે એમને રાઇટલી કહ્યું છે. કારણ કે ઘણી સ્કીમ્સો જે જૂની હતી એ કેરી ફોરવર્ડ જ થઈ છે. જૂનુંના રિઝલ્ટ એટલા ખબર નથી પડ્યા એટલે હજી ખબર નથી શું છે, પણ ઓકે, કેરી ફોરવર્ડ થઈ છે. બીજું જે અત્યારે જે ડાયલોગો ચાલી રહ્યા છે કે ભાઈ એટલે ફોર ધ બજેટ પોઈન્ટ ઓફ વ્યુ ઓબ્વિયસલી, જે કાબિલ આયરિન જેટલી શું આપણને બધાને રઈસ બનાવી શક્યા કે નહીં, એટલે એ તો વર્ષના એન્ડમાં ખબર પડશે. પણ અગર તમે મહિલા સ્પેસિફિકની વાત કરો તો, ટુ બી ઓનેસ્ટ, આઈ ડીડ નોટ ફાઇન્ડ એનીથિંગ ડિફરન્ટ, એનીથિંગ એક્સ્ટ્રા. જે ચાલતી રહ્યું છે એ ચાલી રહ્યું છે. તને કે લેટ અસ સે કે એલોકેશન 1.56 થી 1.84 લાખ કરોડ થયું, ઇટ્સ નોટ અ બિગ ડીલ. મને જરા એક બહુ, આઈ મીન, આઈ વોઝ સરપ્રાઈઝ વિથ વન ટાઈપ ઓફ અ, કદાચ આઈ મીન બોલવામાં લોકોને ભૂલ છે કે શું, કે લોકો કહે છે કે મહિલા શક્તિ કેન્દ્ર બનાવવા માંગે છે આંગણવાડીમાં. ડન છે, 14 લાખ આંગણવાડીમાં 500 કરોડનું કોર્પસ મૂક્યું છે. એટલે મને સમજ નથી પડતી કે 14 લાખ આંગણવાડીમાં ખાલી 500 કરોડનું કોર્પસ હોય તો પર આંગણવાડી કેટલું થાય આપણે આખો હિસાબ કાઢી શકીએ છીએ. અને એ મહિલા શક્તિ કેન્દ્રમાં ખાલી એક એસ્પેક્ટ નથી, એ લોકો એમ્પાવરમેન્ટ બી લે છે, એમ્પાવરમેન્ટ બી લે છે, સ્કિલ ડેવલપમેન્ટ બી લેશે, જોબ્સ બી લેશે, સોશિયલ એસ્પેક્ટ બી લેશે, આ બધું જ લેવાના છે. એટલે જયારે તમે આટલું બધું લેવા માંગો છો, પોઈન્ટ સારો છે, પ્રોજેક્ટ સારો છે, પણ એના પાછળ જે ફાઇનાન્શિયલ છે એ નથી સારા, અને એના ફાઇનાન્શિયલ લીધે આખો પ્રોજેક્ટ ના મરી જાય મારે એની ચિંતા છે. બીજો જે એસ્પેક્ટ આપણે હંમેશા વાત કરીએ છીએ બજેટ પોઈન્ટ ઓફ વ્યુથી, આ બહેનોના પોઈન્ટ ઓફ વ્યુથી, કે જે ટેક્સના ને એ બધું તો અહીંયા કહેવામાં આવશે, પણ બીજું ઇમ્પોર્ટન્ટ કે છેલ્લા 3 વર્ષથી મેં નિર્ભયા ફંડમાં 1 કરોડ રૂપિયા, એટલે 3 કરોડ થયા હતા. અને બીજું કહેવામાં આવ્યું હતું કે આપણે તે ટ્રાન્સપોર્ટેશનના મિનિસ્ટર, એટલે એમાં બી ફંડ કર્યું હતું કે બહેનોને એમાં પેનિક બટન્સ હોય પબ્લિક ટ્રાન્સપોર્ટના, તાકી બહેનોને હેલ્પ મળી શકે. પણ એનું કંઈક અહીંયા અત્યારે હવે દેખાતું નથી, એટલે ફંડ આપવાના નથી કે શું થયું મને ખબર નથી. કારણ કે નિર્ભય ફંડમાં બી વન સ્ટોપ સેન્ટર જે બનવાની વાત થઈ હતી એનું બી અત્યારે કઈ ખાસ, એટલે થોડી જગ્યાએ બન્યા છે કોઈ ડાઉટ નથી, પણ એનો કોઈ ખાસ મોટો હિસાબ નથી. કારણ કે હું અત્યારે જે સોશિયલ સેક્ટરમાં કામ કરી રહી છું તો એમાં અગર હું એ રીતે જોવા જાઉં કે શું ઇમ્પેક્ટ પડ્યો, શું ફરક પડ્યો, તો ટુ બી ઓનેસ્ટ એટલો નથી દેખાતો. કારણ કે અમે એક્ઝામ્પલ આપું તમને કે એક સરસપુરની 15-40 માં કામ કરીએ છીએ, ને એમાં ધ્યાન નથી મને ન્યુટ્રિશનનો ઇફેક્ટ આપી રહ્યા કે નથી, પેન્શન સ્કીમ્સ વુમેનનો ઇફેક્ટ આપી રહ્યા કે નથી, પેલા શું કહેવાય, વુમેન રિલેટેડ હેલ્થ ઇશ્યુઝનો ઇફેક્ટ આપી રહ્યા. એટલે મારો અત્યારે પોઈન્ટ એ છે કે આટલા મોટા એલોકેશન થાય છે તો એનું શું થાય છે એ કંઈક આઈડિયા આવતો નથી, અને જે થોડું ઘણું થતું હશે એનું ખબર પડતી નથી. જી બિલકુલ. ઇલાબેન, આપ અર્થશાસ્ત્રી છો, સાથે સાથે શિક્ષણ સાથે પણ જોડાયેલા છો અને એકેડેમિક્સ ને એ બધામાં પણ ભાગ લેતા હોવ છો, ત્યારે આપની પાસેથી જાણવા માંગીશ કે જે રીતે શિક્ષણને રિલેટેડ જે જાહેરાતો કરવામાં આવી છે કે શિક્ષણ માટે ઇનોવેશન ફંડની જોગવાઈ કરવામાં આવી છે, અરુણ જેટલીએ મહિલા વિકાસ માટે પણ કેટલાક ફંડની જોગવાઈ કરી છે અને જાહેરાત કરી છે, આપનો શું અભિપ્રાય છે, કેટલું યોગ્ય છે? એકચ્યુઅલી કહીએ તો આ બજેટ એ રિફોર્મ પ્રોસેસ જેવું મને તો લાગ્યું છે, એટલે કે વિમુદ્રીકરણ પછી સરકારને એક બહુ જ સરસ તક મળી કે જેથી કરીને સરકાર આ અર્થતંત્રને એક યોગ્ય દિશા આપી શકે.
ખાસ કરીને અત્યારના સમાજમાં આપણે કહીએ તો નોલેજ ઇન્ડસ્ટ્રી એ બહુ જ મહત્વની બની ગઈ છે. આ સરકારે આ બજેટમાં નોલેજ ઇન્ડસ્ટ્રીને બહુ જ મહત્વ આપ્યું છે. તેમણે જેટલા પણ સ્ટેપ્સ લીધા છે, દાખલા તરીકે વાર્ષિક શિક્ષણ વિકાસ કાર્યક્રમ, એની એમણે રજૂઆત કરી છે, એના માટે પણ એમણે ફંડ ફાળવ્યા છે. ત્યાર પછી બહુ જ સરસ એમણે જો કર્યું હોય તો ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એની શરૂઆત કરી, એટલે એ સ્પષ્ટ બતાવે છે કે સરકાર એવું માને છે કે જે યોગ્ય છે, જે સ્ટુડન્ટ્સ એ યોગ્ય દિશામાં જઈ રહ્યા છે, એનું ઉચ્ચ શિક્ષણ છે, એ સ્ટુડન્ટ્સને યોગ્ય દિશા મળે એ પ્રકારની આ એજન્સી શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી કૌશલ્ય કેન્દ્ર, આંતરરાષ્ટ્રીય કૌશલ્ય કેન્દ્ર એ સરકારે પહેલી જ વાર વિદ્યાર્થીઓ માટે આ શરૂ કરવામાં આવ્યું છે અને એ ચોક્કસ વિદ્યાર્થીના વિકાસ માટેની દિશા એ કંડારશે એવું મારું માનવું છે. ત્યાર પછી ગુજરાતમાં આપણે કહીએ તો એમ્સની સંસ્થા એ આપણને આપવામાં આવી, એટલે મેડિકલ ક્ષેત્રે આપણે એમ કહીએ તો બહુ જ સારું આ આવકારદાયક પગલું છે ગુજરાત માટે. સાથે સાથે મેડિકલની સીટો પણ અહીંયા વધારવામાં આવી છે. બીજું, સરકારે રિસર્ચ સંસ્થાઓને પણ નાણાં ફાળવ્યા છે, એટલે એમ કહીએ કે શિક્ષણની દિશામાં આ સરકારે બહુ જ યોગ્ય પગલું લીધું છે એવું મારું માનવું છે. જી બિલકુલ. ગ્રીષ્માજી, આપની પાસે આવવા માંગીશ. સ્ત્રી સશક્તિકરણ માટે, વિમેન એમ્પાવરમેન્ટ માટે 500 કરોડ રૂપિયાના જે ફંડનું જે જોગવાઈ કરવામાં આવી છે, જેમાં મહિલા ઉત્કર્ષ અને મહિલાના સર્વાંગિક વિકાસ વિશે વાત કરવામાં આવી છે આ બજેટમાં. શું કહેશો, આપનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે કેટલું ફળીભૂત થઈ શકે છે આગળ જતા? સૌથી પહેલા તો હું વાત કરીશ કે જે 500 કરોડનો જે આંકડો છે ને, એ જ કે મગજમાં ફિટ થયો નથી કે ઓવરઓલ ખાલી ભારતની જે ટોટલ પોપ્યુલેશન છે કે એમાં 50% બહેનો છે અને એમાં એમએસએમઈ યુનિટ જોયો કે ગમે તો જોયો કે શક્તિ કેન્દ્રો, એના માટે ફક્ત 500 કરોડ ઓલ ઓવર ઇન્ડિયામાં તો એનાથી કંઈ જ થઈ શકે એવું નથી. અને જે બીજી છે કે એમએસએમઈ યુનિટ માટે કે માઇક્રો વુમન એન્ટરપ્રિનર છે કે મીડિયમ કે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે જે જોગવાઈ કરી છે કે 1.84, એ પણ કાંઈ ખાસ એવો વધારો નથી કે બજેટને જે રિફોર્મ કહી શકાય કે આ તે, એટલે ખાસ એવો મોટી કંઈ સ્પેશિયલી વુમન એન્ટરપ્રિનર માટે જે હાઇલાઇટ થઈ રહ્યું છે એવી ખાસ કોઈ સ્પેશિયલ કંઈ જોગવાઈ કરવામાં નથી આવી. જી રુઝાનજી, શું કહો? આઈ થિંક ધેર ઇઝ સમ કન્ફ્યુઝન. આજે 500 કરોડ એલોકેટ થયા છે રૂરલ માટે થયા છે ને, એને બિઝનેસ જોડે કશું લેવા દેવું નથી, એને એમ્પાવરમેન્ટ જોડે લેવા દેવું છે, અને એમાં જોબ્સ છે. જોબ છે, ફરી રિપીટ કરું છું કે 500 કરોડ કોર્પસ છે જે 14 લાખ વિલેજીસ ના, 14 લાખ આંગણવાડીમાં યુઝ થઈ રહ્યા છે, એટલે ત્યાં એ લોકો મહિલા શક્તિ કેન્દ્ર બનાવશે ને એમાં જોબ આવી ગયું, એમ્પાવરમેન્ટ આવી ગયું, સ્કિલ ડેવલપમેન્ટ આવી ગયું, પછી આપણે શું કહેવાય હેલ્થ ઇશ્યુઝ આવી ગયા, સોશિયલ ઇશ્યુઝ આવી ગયા, બધું આવી ગયું. એટલે આ જે 500 કરોડ પ્રોજેક્ટ છે એને એઝ અ અગેન રિપીટ, જો પહેલા રિપીટ કર્યું કે આ એક પ્રોજેક્ટ છે, દિશા સારી છે, એમાં કોઈ ડાઉટ નથી, જરૂર છે. જેમ વન સ્ટોપ આપણે નિર્ભય કેન્દ્રની દિશા સારી છે, પણ એમાં જે ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન 2 વર્ષથી થઈ રહ્યું છે, જે લેવલ પર આવું જોઈએ નથી આવી રહ્યું, એ અલગ સ્ટોરી છે. એટલે સિમિલરલી આનો બી એ હર્ષય નહીં થાય, મારે એની ચિંતા છે, એટલું અત્યારે એ વાત કરી રાખું. બીજી, ઇફ આઈ કેન એડ યર, કે જે બેને યુથ ની ઇનોવેશન ની બધી વાત કરી, બહુ સારી વાત કરી. આ પહેલા બી લાસ્ટ યર બી મને તજી એટલું બી યાદ છે, ખાલી આપણે ભણવાની વાત ના કરીએ, મને તજી યાદ છે કે આપણે જોબ ની બી વાત કરી હતી લાસ્ટ યર કે અમે આટલા લાખ જોબ્સ અપાવશું, જે આ વખતે કદાચ આપણે વાત કરી ખાસ નહીં, કારણ કે મેબી લાસ્ટ ટાઈમ અપાયા નહીં, એટલે કે આ વખતે એટલું એનું પ્રોવિઝન નથી, એટલે નથી બોલવામાં આવ્યું. કારણ કે ભણવા ગણવાનો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે લેટ અસ તમે ભણવા ગણવાની જે બી અત્યારે જેમ જે બેને વાત કરી કે આપણે સેન્ટ્રલાઇઝ એજ્યુકેશન ની એક્ઝામ લઈશું, જે કોઈક જેના લીધે બધા આપ તમામ સાથે આગળ પણ જોડાયેલા રહેશું. મહિલાઓને બજેટમાં શું મળ્યું તે વિશે પણ વિશ્લેષણ કરીશું. આ સાથે સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો, લઈએ બ્રેક. તો આપણા નાણાં આપણું બજેટમાં જેટલીએ પોટલી તો ખોલી, પણ મહિલાઓ માટે કોઈ એવી જાહેરાત નથી થઈ કે જે સ્પષ્ટ રીતે અને સ્પર્શતી હોય મહિલાઓને, એ પ્રકારની કોઈ જાહેરાત નથી કરવામાં આવી. આ સાથે આંગણવાડીની મહિલાઓ માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ આજે વાત કરવી છે કે મહિલાઓને સીધી સ્પર્શતી બાબતો કઈ કઈ રહી બજેટમાં. આ સાથે જ એક્સપર્ટ પેનલ પણ જોડાઈ ગઈ છે આપણી સાથે. રુઝાન ખંભાતા જોડાઈ ગયા છે, ગ્રીષ્મા ત્રિવેદી જોડાઈ ગયા છે, આરતી શાહ જોડાઈ ગયા છે, ઇલાબેન જોડાઈ ગયા છે. આપ તમામનું ફરીથી સ્વાગત છે. આરતીબેન, હવે આપને પૂછવા માંગીશ કે આપ એક ટેક્સ રિલેટેડ ઘણી બધી વાતોમાં તમે આગળ રહેતા હોવ છો અને ઘણા બધા તમે તમારા પ્રોફેશનને રિલેટેડને બધાને સલાહ પણ આપતા હશો. એક ઇન્ફોર્મેશનલ ક્વેશ્ચન તમને એ છે કે આજે જે ટેક્સની જે જાહેરાત કરવામાં આવી છે, જે અલગ અલગ સ્લેબ પ્રમાણે ટેક્સમાં રાહત આપવામાં આવી છે,
એના આંકડા અને એના સ્ટેટિસ્ટિક્સ શું કહે છે, સાથે સાથે એવી કઈ ઇન્ફોર્મેશન તમે શેર કરી શકો કે જે મહિલા ટેક્સ પેયર્સ છે એમના માટે ઉપયોગી રહી શકે? મહિલા ટેક્સ પેયર માટે તો અગર હું કહું તો એવું કોઈ સ્પેસિફિક એક્ઝામ્પશન કે કોઈ સ્પેસિફિક ફાયદો કરી આપ્યો હોય એવું નથી, પણ હા જે ઓવરઓલ ટેક્સના સ્લેબમાં જે ફાયદો થયો છે એ મહિલાઓને બી ઓબ્વિયસલી થવાનો છે, એટલે એ તો બંને સેગમેન્ટને થવાનો છે, મેલ એન્ડ ફિમેલ બોથ. પણ એક બીજી એક વસ્તુ આમાં સારી રાહતની એ કરી છે મેં કે જે ઇન્કમ ટેક્સ રિટર્નનું જે ફોર્મ છે જે ઘણી વાર બહુ કોમ્પ્લિકેટેડ હોય છે અને લોકોને ભરવા માટે બધા પ્રોફેશનલ પાસે જવું પડે અથવા તો એના માટે ખર્ચો કરવો પડે, એના બદલે એ લોકોએ ફોર્મ બહુ સિમ્પ્લિફાય કરી દીધું અને સેલરાઇડ માણસો એટલે કે જે પગારદાર લોકો છે, પગારવાળા જે છે એ વર્ગ માટે એ લોકો એવું કહે છે, સરકારે એવું જાહેરાત કરી આજે કે એક સિમ્પ્લિફાય કરીને એક જ પેજનું ફોર્મ બનાવશે, એક જ પાનાનું, જેથી કરીને ટેક્સ રિટર્ન ભરવામાં સરળતા રહે, એટલે ટૂંકમાં પગારદાર લોકોને એટલો ફાયદો થાય. બીજું એક સારું કામ એ કર્યું છે કે જે જેટલી આંકડા આપ્યા, જે ફાઇનાન્સ મિનિસ્ટરે આંકડા આપ્યા છે બધા, એમાં એમણે એવું જણાવ્યું કે ઘણા બધા લોકો ટેક્સ ભરતા નથી. એમણે ટોટલ આખું એનું ડિસેક્શન કર્યું છે બજેટની સ્પીચમાં કે કેટલા બધા લોકો ટેક્સ ભરતા નથી, રિટર્ન ભરે છે પણ લોસ બતાવે છે અથવા તો ઓછો ટેક્સ ભરે છે. તો એમાંથી જો ઘણા બધા લોકો હવે જો ટેક્સ ભરશે તો એક રાહત એમણે એવી આપી છે કે એ લોકોના રિટર્નને સ્ક્રુટિની નહીં કરે, એટલે સીધે સીધું એક્સેપ્ટ કરી લેશે, જે બી આવક લખી એ સરકાર એક્સેપ્ટ કરી લેશે અને જે બી ટેક્સ ભર્યો એ ઓકે છે, એ એક બીજો ફાયદો કરી આપ્યો છે. એટલે આવા નાના નાના પ્રોસિજરલ ફાયદા એમણે કરી આપ્યા છે. એ સિવાયના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રેને એ જે બધા કર્યા છે એ તો જુદા જ છે, એ બધા ઘણા બધા છે. અને મારા હિસાબે તો બજેટમાં જે એ લોકો 2-3 વર્ષથી કે 4 વર્ષથી આપે છે, આ 4th બજેટ હતું, એ કન્ટિન્યુએશનમાં ડેવલપમેન્ટ રિલેટેડ છે, આપણા ઇન્ડિયાનો ગ્રોથ થશે અને ફ્યુચરમાં જીડીપી ને બધું જ વધશે. એમણે એમ બી કહેલું કે વર્લ્ડ બેંકના આંકડા પ્રમાણે આપણું જીડીપી ને બધું ઘણું વધારે થઈ ગયું છે, એટલે એ આઈ સી દેટ ધીસ ઇઝ અ ગ્રોથ ઓરિયન્ટેડ બજેટ. અકોર્ડિંગ ટુ મી ઇટ ઇઝ અ વેરી નાઇસ બજેટ. ઇલાબેન, નોટબંધીનો જે નિર્ણય લેવાયો એ નોટબંધીથી જો સૌથી વધારે કોઈ અફેક્ટ થયું હોય તો તે મહિલાઓ છે, કારણ કે જે રોજિંદા કામો છે, શાક લેવા જવું, દૂધના ભાવ, આ તે બીજું ત્રીજું બધું જે હોય છે એ કેશમાં ચૂકવણી કરવાની હોય છે, ત્યારે છૂટાને લઈને એ તમામ પ્રકારની જે સમસ્યાઓ છે એ જે સીધી ફેસ કરી હોય ને તો એ મહિલાઓએ ફેસ કરી છે. બાળકોની ફીસ પણ એમાં ઇન્કલુડેડ છે કે ફીસ ભરવા માટે પણ ક્યારેક કેશની અછત જો વેલ સેટલ હોય તો પણ નડી છે. તો શું કહેશો, કેટલું પોઝિટિવ કહી શકાય આ બજેટ નોટબંધીના નિર્ણય પછીનું, સાથે કેશલેસ ટ્રાન્ઝેક્શનને ખાસ કરીને બહુ મહત્વ આપવામાં આવ્યું છે, શું કહેશો? ચોક્કસ, વિમુદ્રીકરણ પછી કેશનો પ્રોબ્લેમ એ અર્થતંત્રમાં જોવા મળ્યો અને ખાસ કરીને મહિલાઓને તો વિશેષ આ જોવા મળ્યો. શાકભાજી લેવી હોય, બાળકોની ફી ભરવી હોય, નાના મોટા ટ્રાન્ઝેક્શન હોય તો એમાં ચોક્કસ એમને આ પ્રોબ્લેમ થયો જ છે. પણ છતાં પણ એમ કહીએ કે સરકાર એ જે તરફ જઈ રહી છે, ડિજિટલ વર્લ્ડ તરફ જઈ રહી છે અને સ્વાભાવિક છે કે 21મી સદીમાં આપણે ડિજિટલ વર્લ્ડ જોડે જવું જ જોઈએ અને સરકારનો આ પ્રયત્ન પણ રહ્યો છે. આમાં સરકારે ખાસ કરીને ભીમ એપ એ શરૂ કર્યું છે અને સરકારે એવી ખાતરી આપી છે કે હવે નાના નાના જિલ્લાઓ, ગામડાઓ, સિટી તો જે છે જ, એ દરેકમાં આ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવે જેથી કરીને કેશલેસ ટ્રાન્ઝેક્શન શરૂ થાય. અને કેશલેસ ટ્રાન્ઝેક્શન જ નહીં, ડિજિટલ વર્લ્ડની એની સાથે સાથે સરકારનો મુખ્ય એમ છે કે કાળું નાણું જે છે દેશમાં એને ઘટાડવું, એટલે સીધું ટ્રાન્ઝેક્શન થાય, બેંક થ્રુ ટ્રાન્ઝેક્શન થાય તો એમ કહેવાય કે કાળું નાણું, બ્લેક મની એ ઓછું થશે અને દેશ એ વધારે સારી પ્રગતિ કરી શકશે. રુઝાન, આપની પાસે આવવા માંગીશ. જે રીતે ગ્રામીણ વિસ્તારોની મહિલાઓની આપણે વાત કરીએ તો કદાચ ટેકનિકલી એટલી સાઉન્ડ નથી અને સામે ડિજિટલાઇઝેશન અને કેશલેસ ટ્રાન્ઝેક્શન આવા બધા મોટા મોટા શબ્દો બજેટમાં ઘણા સાંભળવા મળ્યા, શું કહેશો? મને ખબર જ હતી કે તમને આ પ્રશ્ન થયો જશે. ના, સારો પોઈન્ટ છે. અગેન આઈ રિપીટ કે જે વ્યૂ છે, વિઝન છે, પરફેક્ટ છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ ઇટ ઇઝ રિક્વાયર્ડ કે આપણે એના સ્ટેપ્સની ઇમ્પ્લિમેન્ટેશન, મે બી એનું એ બી સારું છે, શું કહેવાય, પ્લાનિંગ, અરે પ્લાનિંગ ના કે એનું સોચ સારી છે, પણ આપણે એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશનનો ઘણો અભાવ હોય છે. હવે હવે જે કેશલેસ ઇકોનોમીની જ વાત કરું તો સૌથી પહેલા અહીંયા કહેવામાં આવ્યું છે કે આપણે બ્રોડબેન્ડનો વ્યાપ વધારશું અને આઈ થિંક વી હેવ અરાઉન્ડ 1,50,000 ગ્રામ પંચાયતમાં વાઇફાઈ કરશું ને આ બધું કરશું, બહુ સરસ વાત છે. પણ જયારે બહેનોને, હું તો ભાઈઓની બી વાત કરું છું, અત્યારે ખાલી બહેનોની આપણે વાત નહીં કરીએ કે એ લોકો ભાઈઓ બી જે ટ્રાન્ઝેક્શન કરે છે, અત્યારે બે પોઈન્ટ છે. એક તો કે ગવર્મેન્ટ બેઝ ટ્રાન્ઝેક્શન થાય છે, આમ જેમ ભીમ એપ કહ્યું, ને બીજું ઈ વોલેટ થાય છે.
ઈ વોલેટ સૌથી વધારે ઇનસેક્યોર ટ્રાન્ઝેક્શન ના વેસ છે, બીકોઝ આઈ એમ ઇન ટુ આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, મને ખબર છે સૌથી વધારે ને એટલે લોકો બેવકૂફ બની રહ્યા છે. ખાલી લેડીઝ નહીં, જેન્ટ્સ બી બેવકૂફ બની રહ્યા છે. ડિફરન્ટ વેઝમાં કોઈક ફોન કરીને પૈસા ઉપાડી લે છે ઈ વોલેટમાંથી, યા કોઈક એ લોકોને દુકાનવાલાની કોઈ બીજું એનું થ્રુ સોશિયલ એન્જિનિયરિંગ કરી અને એ લોકોના શું કહેવાય એપમાં ઘૂસી મોબાઈલમાં ઘૂસી અને એમાંથી પૈસા ટ્રાન્સફર થઈ શકે છે. એટલે આ બે ત્રણ ચીજો છે જે બહુ ધ્યાન રાખવી પડશે. એટલે ગવર્મેન્ટ એક કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે વિચાર્યું છે બનાવવાનું, બહુ જ સારી વાત છે, પણ એ જલ્દી બને ને એની પર જલ્દી કામ થાય એ જ જરૂર છે. બીજી વાત જે ઇમ્પોર્ટન્ટ છે કે કેશલેસ ટ્રાન્ઝેક્શન કેટલી લેવલમાં, કારણ કે આગળ સિંગાપોર જેવી નાની નાની એ છે, આઈ થિંક એનું કંઈક 50-60 લાખ લોકો યા 60 લાખનું એનું પોપ્યુલેશન છે, તો બી સિંગાપોર જેવામાં અત્યારે 70% જ એ લોકો એ પર જઈ શક્યા છે, કેશલેસ પર જઈ શક્યા છે. એટલે આપણે એ જોવાનું છે કે ઇન્ડિયા જે આટલા 1.2 બિલિયનનું પોપ્યુલેશન છે કેટલા જલ્દી અને કેટલું સુરક્ષિત જઈ શકે, કારણ કે આમાં સિક્યોરિટીનો બહુ જ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ આવે છે. પછી અગર આપણે કેશલેસ ને ડિજિટલ ઇકોનોમીની વાત કરીએ તો રીચ, એટલે રીચ ઇન ટર્મ્સ ઓફ એક તો તમારે આપણે તમારી જે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત કરીએ, અત્યારે આપણે નોર્મલ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત કરીએ છીએ તો આપણે 4G ની ભલે વાતો થતી હોય પણ અહીંયા તમને મને ખબર છે કે કેટલું આપણને કનેક્ટિવિટી મળે છે ને કેટલી સ્પીડ મળે છે, એટલે એ પર આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ પડશે. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ ચીજ કે જે POS જેને પોઈન્ટ ઓફ સર્વિસ પોઈન્ટ ઓફ સેલ ઇક્વિપમેન્ટ કહેવાય કે જે તમે જે અંગૂઠો મારો યા તમે કોઈ સ્વેપ કરો, એનું એ લોકોએ બહુ સારું કર્યું છે. એની કસ્ટમ્સ ને બધી એની ડ્યુટીઝ ઘટાડી છે યા ઝીરો કરી છે, આઈ ડોન્ટ નો કે શું કર્યું છે, પણ એ એક એક સરસ કર્યું છે એમાં કે મોંઘા નહીં થાય. પણ એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે એ જે નાનો કરિયાણા વાળો છે, હવે તમે વિચારો કે બિચારો એક નાનો કિરિયાનો વાળો છે, એક એક 5,000નું એ 1500-2,000નું ઇક્વિપમેન્ટ કેવી રીતે અફોર્ડ કરે, પોઈન્ટ નંબર 1. બીજો પોઈન્ટ કે હવે એ ટ્રાન્ઝેક્શન પર અત્યારે તો એ લોકો નથી આપી આ ટ્રાન્ઝેક્શન કોસ્ટ, પણ પછી 2-3-4% ટ્રાન્ઝેક્શન કોસ્ટ રહેશે તો એ કેવી રીતે લોકો એફોર્ડ કરી શકશે, કારણ કે ઇટ ઇઝ લાઈક દેટ કે હું તમને 100 રૂપિયા પણ હર 100 રૂપિયા પર તમે મારી પાસે 3-4 રૂપિયા એક્સ્ટ્રા લો તો મારાથી નથી એફોર્ડ થઈ શકવાનું, કારણ કે મારા માટે 100 રૂપિયા બી બહુ છે. જેમ કે પાણીપુરી, તમે 100 રૂપિયાની પાણીપુરી ખાઓ ને 3-4 રૂપિયાનું એ કરો, એટલે એ આખો એનું જે માળખું છે એ ગવર્મેન્ટે બહુ ધ્યાનથી જોવું પડશે. કારણ કે તમે અત્યારે બી જોયું કે પેટ્રોલ પંપ વાળા હાથ ઉચકી લીધા કે ભાઈ અમે ટ્રાન્ઝેક્શન કોસ્ટ નહીં આપીએ, પહેલા ફ્રી હતું, હવે આપણને નથી ખબર કે પછી ગવર્મેન્ટ કે આપણે આની પાસેથી લઈશું, યુઝર પાસેથી લઈશું, પછી યુઝર બૂમ પાડી એટલે ગવર્મેન્ટ કે ઓઇલ કંપની પાસે લઈશું, હવે ખબર નથી કારણ કે ઓઇલના પ્રાઇસીસ એવી રીતે ઉપર નીચે થાય છે કે એ લોકો અંદર નાખી દે તો તમને મને ખબર બી ના પડે, અને એનો ટ્રાન્ઝેક્શન કોસ્ટ તો બહુ મોટો થઈ શકે છે કારણ કે પેટ્રોલ તો બહુ મોટી યુઝેજ થાય છે. એટલે આ બધા પોઈન્ટ ઓફ વ્યૂથી આ બહુ જ એક ડાર્ક એરિયા છે અને એના માટે ક્લેરિટીની બહુ જરૂર છે. એટલે આપણે ભલે ડિજિટલની વાત કરીએ પણ કેશલેસની વાત કરીએ. હા, એક લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે આપણે ક્રેડિટ કાર્ડ સિસ્ટમ વાપરશું, હું વર્ષોથી ક્રેડિટ કાર્ડ વાપરું છું, પણ તમે જોયું છે ને એવા એવા રિસર્ચ કે છે કે ક્રેડિટ કાર્ડ થશે ત્યારે શું તમારું સ્પેન્ડિંગ વધી જશે, કારણ કે જયારે તમે પૈસા કાઢો છો, એટલે મારી પાસે 500 રૂપિયા છે, 500 રૂપિયા મને ખબર છે કે મારે આટલાથી જ ખરીદાય, પણ જે દિવસે મારી પાસે ક્રેડિટ કાર્ડ છે 50,000-1,00,000 લિમિટનો, એ દિવસે ફટાફટ સ્પેન્ડિંગ કરીશ અને પછી મારું દેવું વધતું થશે અને મારા ઇન્ટરેસ્ટ વધતા જશે, કારણ કે હું 50,000 એ વખતે એ મહિનાને એન્ડમાં નહીં ભરી શકું. એટલે આવી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે હેન્ડલ કરવો. જી ઇલાબેન, આપને કંઈક કહેવું તો? મેડમે જે કીધું કે કન્ઝમ્પશન વધી જશે, તો ઇકોનોમિક્સમાં તો એમ કહેવાય છે કે કન્ઝમ્પશન વધે તો વધારે સારું, કારણ કે ઉત્પાદન થાય અને અર્થતંત્ર વધારે આગળ ચાલી શકે. મેડમ જે કહી રહ્યા હતા કે કેશલેસ ટ્રાન્ઝેક્શન પાણીપુરી વાળા કે સબ્જી વાળા એની જોડે, પણ સરકાર એવું નથી કહેતી કે તમામે તમામ ટ્રાન્ઝેક્શન છે એ કેશલેસ હોવા જોઈએ. સરકારે અમુક જ ટ્રાન્ઝેક્શનને વધારે મહત્વ આપીને એમ કીધું કે એમાં તમે ખાસ કરીને બેંક થ્રુ જાઓ અથવા તો કેશલેસ બનાવો. જ્વેલર્સ જોડે જે રીતે આપણે જઈ રહ્યા છે અને જે રીતે લોકો બ્લેક મની આપી રહ્યા છે અથવા તો લેન્ડમાં જે રીતે બ્લેક મની ફરી રહ્યું છે, આ બધા જ બ્લેક મનીને ઘટાડવા માટેનું સરકારનું આ પગલું છે. નાના નાના દરેક ટ્રાન્ઝેક્શન માટે સરકારે એવું કીધું નથી કે કેશલેસ હોવું જોઈએ. જી આરતીબેન, આપની પાસેથી જાણવા માંગીશ, કેશલેસની વાત નીકળી છે, ડિજિટલાઇઝેશનની વાત નીકળી છે, ત્યારે કેશલેસ ટ્રાન્ઝેક્શનને સરકાર દ્વારા જે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે, તો શા માટે લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળે? એ પ્રકારની કોઈ છૂટ આપવામાં આવી છે, કોઈ ટેક્સ બેનિફિટ આપવામાં આવે છે, ચાર્જીસમાં છૂટ આપવામાં આવી છે, તે વિશે દર્શકોને માહિતી આપશો? કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે લોકો વળે એના માટેની છૂટમાં તો એવું છે કે જે આ રોઝાના બેને કહ્યું એમ જે ઇક્વિપમેન્ટ જે બનાવશે, જેમાં આપણે કાર્ડ સ્વાઇપ કરીશું અથવા તો એપ કે એ બધા જે યુઝ કરીશું એ બધા ઇક્વિપમેન્ટ પર ટેક્સની છૂટ આપવામાં આવી છે. એટલે કે એ ઇક્વિપમેન્ટ ટેક્સના લીધે જે મોંઘા થશે એ નહીં થાય, જે બી કોસ્ટ હશે એ આપવી પડશે કન્ઝ્યુમરે. અને એના રિલેટેડ જે કંઈ સ્પેરપાર્ટ્સ બી યુઝ કરવા પડે, સપોઝિંગ એ મેન્યુફેક્ચરિંગમાં તો નહીં જ લાગે ટેક્સ, પણ જે સ્પેરપાર્ટ્સ બી યુઝ કરશે એમાં બી રાહત આપી છે, જેથી કરીને એ બધા લોકો વસાઈ શકે અને કેશલેસ ટ્રાન્ઝેક્શન કરે. એ સિવાય બીજું એક સરકારે એમ કર્યું છે કે તમે કેશથી પેમેન્ટ કરો ને એ પેમેન્ટને ડિસકરેજ કર્યું છે, એટલે કે કેશથી પેમેન્ટ ન કરો
અને અગર કરો તો એ તમારો ખર્ચો ડિસઅલાઉ થશે, એટલે કે તમને એને અલાઉ નહીં કરે, તમને ખર્ચા તરીકે બાદ નહીં મળે, એવું સરકારે કર્યું છે. અને એમણે એક ફેરફાર એવો કર્યો છે કે અત્યાર સુધીમાં 20,000 સુધીના પેમેન્ટ તમે કેશથી કરી શકતા હતા, એનાથી વધારે થાય તો જ એ અલાઉ નહોતા કરતા આપણને ખર્ચામાં. હવે એમણે એ લિમિટ ઘટાડીને 10,000 કરી છે. ધીસ ઇઝ ટુ ડિસ્કરેજ ધ કેશ પેમેન્ટ્સ. અને આઈ ટોટલી અગ્રી વિથ ધેટ કે જે રોકડાનો જે વ્યવહાર છે એ જો જેટલો ઓછો થઈ શકે ને એટલો સારું છે, આપણા બધાના માટે લોંગ ટર્મમાં સારું છે. કારણ કે આગળ વાત થઈ કે એમ રિયલ એસ્ટેટમાં છે કે બીજી ઘણી બધી જગ્યાએ જે બ્લેક મની છે એનું જે દૂષણ છે આપણા દેશમાં એ જો આપણું ઓછું થાય તો ઘણું સારું છે, ને આપણો ગ્રોથ પણ સારો થશે. એટલે ડિમોનેટાઇઝેશનનો તો બહુ જ સારો સ્ટેપ છે જે આપણા પ્રાઇમ મિનિસ્ટરે લીધું, અને એ ડિમોનેટાઇઝેશનના પગલે જે કંઈ બી કાળું નાણું નીકળ્યું છે એ બહુ જ સારું કામ થયું છે મારા હિસાબે તો. ઘણું બિલકુલ જી રુઝાનજી, આપની પાસે આગળ આવીશું. જી હાલ સમય છે એક બ્રેક લેવાનો, બજેટ વિશેનું વિશ્લેષણ આગળ પણ યથાવત રહેશે. હાલ તો નોટબંધી પછીનું પહેલું યુનિયન બજેટ રજૂ કરવામાં આવ્યું. અરુણ જેટલીએ અનેક જાહેરાતો કરી, સાથે સાથે નોટબંધીની અસર ઓછી થાય તેવી કેટલીક જાહેરાતો થવાની શક્યતાઓ જોવામાં આવતી હતી, પરંતુ કોઈપણ સ્પષ્ટ રૂપે એવી જાહેરાતો કરવામાં નથી આવી. છતાં પણ એક રિફોર્મેટિવ બજેટ નિષ્ણાંતો આને ગણાવી રહ્યા છે. આજે વાત કરી રહ્યા છે બજેટના વિશ્લેષણ વિશે, ખાસ પેનલ જોડાઈ ગઈ છે. રુઝાનજી આપની પાસે જવા માંગી. મારે કેવું હતું જે મેડમના એમને થોડું મિસગાઈડ કર્યું એટલે ગાઈડન્સ સહી આપવા માંગુ છું કે ગવર્નમેન્ટ કેશલેસ એવી રીતે ઈચ્છે છે, ખાલી પેલા રિયલ એસ્ટેટના ટ્રાન્ઝેક્શન પર નહીં, એ તમે શોપિંગ કરો, તમે બહાર જમવા જાઓ, પાણીપુરી ઇન્ક્લુડેડ કહું છું, કારણ કે તમે બહાર જમવા જાઓ તો બી ગવર્નમેન્ટ કહે છે કે તમે તમારા આઈધર ક્રેડિટ કાર્ડ યા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો, તમે કેશની જરૂરત જ શું છે, વાય યુ આર યુઝિંગ કેશ. એટલે પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે નોટ જસ્ટ ફોર બિગ બિગ ટિકિટ ટ્રાન્ઝેક્શન, બટ ગવર્મેન્ટ કે વોન્ટ્સ કે તમે 25, 50, 100, 500 રૂપિયામાં બી કેશલેસ ટ્રાન્ઝેક્શન કરો. નાવ યોર ક્વેશ્ચન. જી બિલકુલ, શું કહો જી સરકાર? હું બી એમાં એક વસ્તુ કહેવા માંગીશ કે કેશલેસ આઈ અગ્રી બધા માટે કરવાનું છે, પણ એમાં ખોટું શું છે? સાચું છે અને મારા લોકો બેવકૂફ બની રહ્યા છે, ચીટિંગ થઈ રહી છે, 5-5, 25-25 હજાર એ લોકોના નીકળી રહ્યા છે, એવા 1-10 એક્ઝામ્પલો છે પેપરમાં તમે વાંચો છો, એટલે એની અવેરનેસ. એટલે તમે કહું કે કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ જે બનાવવામાં આવી છે બહુ સારું છે, પણ એનું જલ્દી ઇમ્પ્લિમેન્ટેશન કરો. દેટ ઇઝ વોટ આઈ એમ્ફસાઇઝ. પણ 125 કરોડ ની વસ્તી છે અને કેટલા બધા ટ્રાન્ઝેક્શનો થાય છે, તો એમાં થોડો ઘણો ફ્રોડ થવાનો ચાન્સ તો હંમેશા રહેવાનો. અલ્ટિમેટલી પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે ગવર્મેન્ટ જે સ્ટેપ્સ લઈ રહી છે, આઈ એમ એમ્ફસાઇઝિંગ ઓન ધેટ અગેન, કે ગવર્મેન્ટ જે સ્ટેપ્સ લઈ રહી છે એ ખાસ કરીને સાયબર સિક્યોરિટી જે સ્ટેપ્સ લીધા છે એને ફાસ્ટ લેવા પડશે. અને સેકન્ડ એમ્ફસિસ રિપીટ કરું છું કે ઇટ ઇઝ નોટ ફોર બિગ ટિકિટ ટ્રાન્ઝેક્શન, ઇટ ઇઝ ફોર અ સ્મોલ ટિકિટ લાઈક હોટલ્સ ઓલસો. જી આપણે સૂચન કરીએ કે તમે સિક્યોરિટી અને એ દરેક પગલા લઈ શકે છે સરકાર. કેશલેસ માં જાય તો વાંધો શું છે? જાય તો આપણે એમ કહીએ કે આપણે સિક્યોરિટી તમે આપો, તમે જઈ શકો છો. હું તો કહું છું કેશલેસ કરો, પણ યોર બેઝિક્સ આર રોંગ. સ્ટેપ રિગાર્ડિંગ ઇકોનોમી, ઇટ્સ અ ગુડ સ્ટેપ. બજેટ માં આપણે સાંભળ્યું છે કે કેશલેસ ઇન્ડિયા કરવાનો જે મેઇન આપણને દેખાઈ રહ્યું છે કે ભ્રષ્ટાચાર અવોઈડ કરવું, બ્લેક મની ને અવોઈડ કરવી, અને ટ્રાન્સપરન્સી આવી કે ઓવરઓલ જે બી વહીવટ થઈ રહ્યા હોય કે નાના 100 રૂપિયા ના હોય, 5 લાખ હોય કે 5 કરોડ ના હોય, કે એમાં ટ્રાન્સપરન્સી આવે વહીવટમાં, એના માટે છે. જેમ કે આજે તમે બજેટમાં સાંભળ્યા છે કે જેટલી જે આઈ થિંક એઝ પર માય એક્સપિરિયન્સ, મેં તો પહેલી વાર એવું સાંભળ્યું હશે કે આટલા ઓપનલી જે આંકડા આવ્યા છે ટેક્સ પેયર ના, કે એક તમે એવો આંકડો જોયો કે 2 કરોડ લોકોએથી બી વધારે ફોરેનની ટ્રીપ મારી છે, અને એની સામે જે ટેક્સ પેયર ના આંકડા આવ્યા છે અલગ અલગ સ્લેબ પ્રમાણે, એક આંકડો એવો છે કે 76 લાખ લોકો ટેક્સ પેયર કરે છે, એમાંથી ફક્ત 56 લાખ લોકો તો નોકરી વાળા છે કે એમને તો જેન્યુનલી કે એમની સેલરી જ બેંક એકાઉન્ટમાં થાય છે, એટલે એમને તો કમ્પલ્સન મોડમાં ટેક્સ ભરવું પડે છે. પણ આપણે જે લોકો છે આપણી બી નૈતિક જવાબદારી છે કે આપણે ટેક્સ ભરવો જોઈએ. જો એના માટે જ આપણે આ જે છે એને અટકાવવા માટે જ આ જે કેશલેસ ઇન્ડિયા છે કે તમારા જે બી ટ્રાન્ઝેક્શન છે એ બધા ઓવરઓલ ઓપન થઈ જશે અને તમારે કમ્પલસરી મોડમાં ટેક્સ ભરવો જ પડશે. જી બિલકુલ, અને એમાં જે ફ્રોડ અને બેંકના ડિફોલ્ટર્સ છે તેમને પણ નહીં મૂકવામાં આવે. નહીં વાળવામાં આવે. બહુ સારું કર્યું છે લોકોએ કે જે એનપી એટલે નોન પરફોર્મિંગ એસેટ્સ જે આપેલા ભગાડ્યું છે ને ડિફોલ્ટરો માલિયા જેવા, એ લોકો માટે નહીં, હજી એ લોકો એનું રજીસ્ટ્રેશન મૂવ કરવાના છે કે હવે એ લોકો માટે, કારણ કે ત્યાં જઈને લોકો બેસી જાય છે અને પછી આ બીકોઝ આપણી પાસે એક્સ્ટ્રા ડિક્ટરી રાઇટ્સ નથી એટલે ત્યાંથી એક્સ્ટ્રા ડિક્ટ આપણે લોકોને નથી કરી શકતા, એટલે રજીસ્ટ્રેશન મૂવ કરીને એ લોકો એના માટે અકોર્ડિંગ ટુ ધ કોન્સ્ટિટ્યુશનના જે બી પ્રાવધાન છે એ પ્રમાણે એ લોકો આકર્ષિત, એટલે દેટ ઇઝ અ વેરી પોઝિટિવ. જી બિલકુલ જી.
ગ્રીષ્માજી, હવે આપની પાસે આવવા માંગીશ. નાણામંત્રી એક બહુ એક એમનો પ્રધાનમંત્રીનો એક સ્વપ્ન છે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. તો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની પણ કેટલીક ચર્ચા આ બજેટમાં સાંભળવા મળી. તો મહિલા એન્ટરપ્રેન્યોર માટે કેટલું ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ છે અને કેટલું પ્રસ્તુત છે આજના સમયમાં, તે વિશે જાણવા માંગીશું. હું જેમ કે વાત કરીશ એઝ અ મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે, કે આજે જે એનાઉન્સમેન્ટ થયું છે કે 1.86 એમાં ઇઝ ઇટ ડુઇંગ ઓફ બિઝનેસ બી આવી ગયું, કે મેક ઇન ઇન્ડિયા બી આવી ગયું, કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. પણ ખરેખર વસ્તુ તો એ છે કે જ્યાં જરૂર છે એમએસએમઈ કે લઘુ ઉદ્યોગો, ત્યાં સુધી એ બધા લાભ પહોંચે છે કે નહીં. કે સૌથી અગત્યનું તો એ વાત છે કે જાહેરાત થયા પછી બી જો આ યોજનાનું અમલીકરણ ઇઝી કરવામાં આવે અને જ્યાં જરૂર છે બહેનોને સ્ટાર્ટઅપ માટેની છે કે લઘુ ઉદ્યોગોને, ફરી જે નોટબંધી પછી જે 3 મહિનાની મંદી આવી છે તો એના માટે જે બી ફંડિંગની જરૂર છે એ ઇઝીલી પહોંચે એ જરૂરી છે. અધરવાઇઝ તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય કે કંઈ પણ હોય એ ફક્ત પેપર પરની યોજના જ રહી જશે. જી, આપની પાસેથી જાણવા માંગીશું ઇલાબેન કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એઝ અ અર્થશાસ્ત્રી, તમે મેક્રો અને માઇક્રો લેવલે જો એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો કેટલું એની રજૂઆત જેટલી સરસ છે, શું વાસ્તવિક લેવલે તે શક્ય છે? ચોક્કસ અહીંયા એ કહેવાનું રહે કે સરકાર જે પણ યોજનાઓ બનાવે છે એ યોજનાઓ સરકારની પોઝિટિવ સ્ટેપ માટેની જ હોય છે. સરકાર હંમેશા જોવે છે કે 5 વર્ષ પછી 10 વર્ષ પછી આ દેશને ક્યાં લઈ જવો. અંદાજપત્ર પણ એવું છે કે અંદાજ માંડવામાં આવે છે કે આપણે આ દેશને કઈ દિશા તરફ લઈ જવો. એ જ રીતનો આ સ્ટાર્ટઅપનો જે પણ આઈડિયા સરકારનો રહ્યો છે એ પણ એવો રહ્યો છે કે નાના નાના ઉદ્યોગો એ દેશમાં શરૂ થાય, લોકોને સ્વરોજગારી પ્રાપ્ત થાય, દરેકની સ્કિલ જે છે એ સ્કિલને યોગ્ય ન્યાય મળે એ માટેનો આ યોજના અથવા તો સરકારનો વ્યૂ રહ્યો છે. અને મને એવું લાગે છે કે કદાચ આને યોગ્ય દિશામાં લઈ જવામાં આવે તો એનું સારું રિઝલ્ટ આપણને પ્રાપ્ત થશે. જી જી, ગ્રીષ્માજી આપ ચોક્કસ આના માટે કહીશ કે યોજનાઓ તો ઘણી સારી હોય છે, સરકારનો જે નિર્ણય હોય છે એ મતલબ અર્થતંત્રને કે વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ કરવા માટેનો હોય છે. પણ મેં આજ સુધી નથી જોયું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જે વાત કરી રહ્યા છે કે ગુજરાતમાં કે કોઈને 25 લાખ સુધીનું બી જે બિઝનેસ માટે ફંડની જરૂર હોય કે વિધાઉટ કોલેટર કે સિક્યુરિટી એમને ફંડ ઇઝીલી એલોટ થઈ શકતા હોય, એટલે આ મોટો બી એક બહુ મોટો પ્રશ્ન છે. જી બિલકુલ. ઇલાબેન, શિક્ષણને લઈને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, સેકન્ડરી એજ્યુકેશન માટે ઇનોવેશન ફંડની જાહેરાત કરવામાં આવી છે. આ ઇનોવેશન ફંડ છે શું તે પહેલા દર્શકોને જણાવશો, સાથે સાથે એનાથી શું બેનિફિટ મળશે તે વિશે જણાવશો? ચોક્કસ, મેં હમણે જ વાત કરી મેડમ કે આપણે નોલેજ ઇન્ડસ્ટ્રી તરફ જઈ રહ્યા હોય એટલે નોલેજ વિકસાવવું એ દરેક દેશ માટે જરૂરી છે. અર્થશાસ્ત્ર શાસ્ત્રી તરીકે હું તો એમ કહું કે જેમ કુદરતી મૂડી છે એવી જ રીતે માનવ મૂડી એ દેશના વિકાસ માટે બહુ જ જરૂરી મૂડી છે. આ માનવ મૂડીનો વિકાસ ત્યારે જ થઈ શકે કે એને શિક્ષણ પ્રાપ્ત થાય, એને યોગ્ય હેલ્થ પ્રાપ્ત થાય અને બીજું કે સંશોધન પ્રાપ્ત થાય. આ પ્રકારની જે સરકારની જાહેરાત છે એના દ્વારા રિસર્ચ સેન્ટર એ ઉભા થશે અને રિસર્ચ સેન્ટર જેમ જેમ ઉભા થાય એમ કંઈ ને કંઈક નવું રિસર્ચ થાય, નવા પગલાઓ ભરાય, નવી દિશામાં જઈએ અને સ્વાભાવિક છે એને લીધે કંઈક તમને નવી જાણકારી પ્રાપ્ત થાય અને ચોક્કસપણે દરેક ક્ષેત્રનો વિકાસ થઈ શકે. દાખલા તરીકે સરકારે એમ કીધું કે જમીનની ગુણવત્તા માટેના રિસર્ચ સેન્ટર ઉભા કરવા છે. બહુ જ સરસ વાત છે સરકારની કે જમીનની ગુણવત્તા કેવી છે એ પ્રમાણે ત્યાં પાકનું ઉત્પાદન કરવામાં આવે તો તમને વિશેષ અથવા તો વધારે પાક એ પ્રાપ્ત થઈ શકે. તો આવા રિસર્ચ સેન્ટર દરેક ક્ષેત્રમાં સાયન્સમાં ઉભા કરવામાં આવશે તો ચોક્કસ રીતે દેશનો વિકાસ થઈ શકશે. હું મારે એમાં કેવું છે કારણ કે અત્યારે જે વાયબ્રન્ટ ગુજરાત ગયો એક્શન સેમિનાર્સ હતા, એક્શન સેમિનાર્સમાં સ્ટાર્ટઅપનું સેમિનારમાં મેં પાર્ટ લીધો હતો, એટલે એમાં એવું હોય એક્શન સેમિનારમાં કે તમે પોતે પોતે સરકારની કઈ કઈ પોલિસી હોવી જોઈએ. હું એન્ટરપ્રિનરશિપ માટે કામ કરું છું એટલે આજે મેં કહ્યું એમની રીતે બરોબર છે, થોડું અલગ વાળું છે. જે સેકન્ડરી એજ્યુકેશન જે નાના નાના બાળકો હોય સેકન્ડરી સ્કૂલમાં એ લોકોને આપણે ઇનોવેશન નું આજે ફંડ કરીને જે ઇનોવેશન સેન્ટર્સ બનાવવા છે, કારણ કે બાળક આપણે એક લેવલ પછી આપણી જે બુદ્ધિ છે એ અકોર્ડિંગ ટુ થિયરી ચાલે છે અને આપણે કઈક રીતે આપણે ઇનોવેટિવ નથી વિચારી શકતા. ત્યારે બાળકના માઇન્ડમાં બહુ ઇનોવેશન હોય છે પણ આપણે એને બહાર નથી આવવા દેતા, એટલે આ ઇનોવેશન સેન્ટર એ લોકો કઈ બી વિચારી શકે. લેટ સે સમથિંગ ક્રેઝી કે ઓકે આ બાટલી કેવી રીતે ઉડી શકે, લેટ ધેમ થિંક ઓફ ધીસ. આપણે તમે હું હસું કે આ બાટલી કેવી રીતે ઉડી શકે પણ મેબી ધીલ ગેટ સમથિંગ આ બાટલી ઉડી શકશે. એટલે ધીસ ઇઝ વોટ ઇનોવેશન ઇઝ અબાઉટ, આ સેકન્ડરી સ્કૂલના બાળકો જ કરી શકે છે. અને એટલા માટે આ ફંડ અમે જયારે અમે આખું એની પોલિસી અંદર મૂકી હતી ત્યારે અમે આ ખાસ કહ્યું હતું કે બાળકોમાં નાખો તાકી આ ઇનોવેશન આવે. ને પછી બીજી વાત
ઇનોવેશન ફંડનો એટલો મિનિંગ નથી કે ખાલી તમે રિસર્ચ કરવાનો છો, પછી એને ફ્રોમ ધેટ ઇનોવેશન સ્ટેજ ટુ માર્કેટાઇઝેશન, એટલે આપણે એને એકચ્યુઅલી માર્કેટમાં કેવી રીતે લઈ શકીએ એની આખી એની સિસ્ટમ મૂકવામાં આવશે. અને એથી એનાથી બહુ ફાયદો એ થવાનો છે કે જે નાના નાના બાળકોના આઈડિયા છે, પેલા સપનાઓના આઈડિયા છે, એ સપના રિયાલિટીમાં ચેન્જ થાય એનો ફંડ આ છે સેકન્ડરી માટે. અને જે બહુ જ પોઝિટિવ સ્ટેપ છે ને, અમે આઈ શુડ રિયલી કોંગ્રેચ્યુલેટ ગવર્મેન્ટ ફોર ઇટ. અને બીજી વાત કે આ જે છે એ જલ્દી ચાલુ થાય તો ઇટ ઇઝ ગોઈંગ ટુ મેક અ બિગ ડિફરન્સ, આજે નહીં 10 years or 5 years down the line. જી બિલકુલ, મહિલાને કોઈ મોટો પ્રશ્ન, જી મહિલાને કોઈ મોટો પ્રશ્ન નડતો હોય તો તે મોંઘવારી છે, કારણ કે રોજિંદા ખર્ચમાં અને એ બધામાં મોંઘવારીનો સામનો તેને ફેસ ટુ ફેસ કરવો પડતો હોય છે. ત્યારે બજેટ પાસેથી મહિલાઓની શું અપેક્ષા હતી મોંઘવારીને લઈને, અને બજેટ આવ્યા પછી અમદાવાદની ગૃહિણીઓ શું કહી રહી છે, આવો સાંભળીએ. ગૃહિણીઓને આ બજેટમાં જે રૂરલ સેક્ટરે મહિલાઓને જે પ્રોવિઝન્સ કરાયા, આપણું રૂરલ સેક્ટર જ વીક છે. સશક્તિકરણની જે વાત આપણે કરીએ છીએ એની જરૂર રૂરલ સેક્ટરમાં વધારે છે, કારણ કે ત્યાં તે જૂની વિચારધારાવાળા લોકો છે. એટલે જે મહિલા શક્તિ કેન્દ્રો સ્થાપવા માટે પ્રોવિઝન્સ કર્યા, એ જો સ્થપાય અને સારા પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટ થાય આ વસ્તુ, તો એ બહુ જ એક સરાહનીય પગલું છે. અભી થોડા બહુ જો ફેસિલિટી ઇન્હોને બઢાઈ હૈ ગ્રામીણ મેં ભી ઓર યહાં ભી, જેસે 2.5 થી 3 લાખ કા સ્લેબ થોડા કિયા હૈ, ફરક પડેગા, ક્યોંકિ ફિર જો લેડીઝ હૈ વો બહોત જ્યાદા એકદમ હાઈ ઉસમેં નહીં હૈ અભી, લેકિન મુજે લગ રહા હૈ કે લેડીઝ કો જો ફેસિલિટી મિલેંગી તો બહોત ફરક પડેગા ઇસમે. પહેલા તો દેશની જે આપણે વાત કરીએ કે 70% જે આપણો ભાગ છે કે એગ્રીકલ્ચર અને રૂરલ એરિયા માટે છે, તો રૂરલ એરિયા માટે જે ખાસ જે બધી સવલતોને જાહેર કરી છે ખૂબ જરૂરી છે. ગ્રામીણ મહિલાઓની વાત કરીએ તો જે ઓવરઓલ જે મહિલાઓ માટેની ખાસ જે જોગવાઈ કરી છે કે વુમન એન્ટરપ્રિનર, તો રૂરલ એરિયામાં બી ઘણી વુમન લઘુ ઉદ્યોગો લઈને કરી રહી છે કે 1.84 કરોડની જે જાહેરાત કરી છે ઘણો સારો ફિગર છે. એની સાથે મને એવું બી દેખાઈ રહ્યું છે કે જે મહિલા શક્તિ કેન્દ્રો માટે ફક્ત 500 કરોડની જે કરી છે કે ઓવરઓલ જે જોવો કે દેશમાં કે 500 કરોડ ને મહિલા શક્તિ કેન્દ્ર માટે ઇટ્સ લાઈક અ પિન. તો જે રીતે અમદાવાદની ગૃહિણીઓને મંતવ્ય સાંભળ્યું કે બજેટ આવ્યા પછી, આરતીબેન ખાસ કરીને એમાં પણ ટેક્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે ટેક્સનું આ રીતનું આપણને છૂટ મળી છે તો કઈ રીતનું નાણાંનું આયોજન હોવું જોઈએ તે વિશે પણ મહિલાઓએ જાણવું અને જાગૃત થવું ખૂબ જરૂરી છે. હા, એટલે આમાં કેવું છે કે અત્યાર સુધી જેમ કે આપણે વાત થઈ કે ટેક્સ સ્લેબ હતો 2.5 લાખ, બરાબર, એ ટેક્સ સ્લેબ વધીને 3 લાખ થયો, એટલે 50,000 રૂપિયા જે ટેક્સ વગરના આપણને મળ્યા એમાં પહેલા પાછો 10% હતો ને હવે 5%, એટલે એ બી ફાયદો થયો. એટલે તમે જુઓ કે મહિને, એટલે વર્ષે સોરી, 5,000 રૂપિયાનું સેવિંગ વધારાનું થયું. હવે જે માણસ મહિને 25,000 કમાતું હોય એના માટે આ અમાઉન્ટ મોટી અમાઉન્ટ કહેવાય, કે વર્ષે લાઈક જેને 2.5 લાખ છે એના 3 લાખ સુધીમાં એને પાછા 5,000 બચ્યા, તો 5,000માં એ વ્યક્તિ ઘણું કરી શકે, ઘણું તો નહીં પણ એમ કે એને એટલી બચત થઈ એ સારું લાગે. અચ્છા, ઓવરઓલ બી 5 લાખ રૂપિયા સુધીની લિમિટમાં જે 10%ની સ્લેબમાં 5%માં લઈ ગયા એમાં બી ફાયદો થયો. એટલે હું તો એવું પર્સનલી માનું કે એ જે ફાયદો થયો, હવે મહિલાઓએ શું કરવું જોઈએ, જે મારી માન્યતા છે એ પ્રમાણે કે ભાઈ અત્યાર સુધીમાં તો 5 લાખમાં જે કંઈ ટેક્સ થતો હતો એ થતો હતો, હવે જે 5% બચ્યા એ ખરેખર બચત યોજનામાં મૂકી દેવા જોઈએ. કારણ કે પહેલા બી ઘર ચાલતું હતું અથવા ખર્ચા ચાલતા હતા જ, તો એટલા પૈસા બચાવે તો ધીમે ધીમે કરીને ટીપે ટીપે સરોવર ભરાય. અને લેડીઝની આ બધી છુપી બચતો હોય છે, કારણ કે આ ડિમોનેટાઇઝેશનમાં જેમ કે ખબર પડી કે બહેનોને 500 ને 1,000ની નોટો ક્યાંથી નીકળી બધાના ઘરમાં, બરાબર, તો એવી રીતે જે બચત છે ને એ બહેનો બી પોતાની રીતે બહુ સરસ રીતે કરી શકતી હોય છે. આજની નારી સશક્ત બની છે તેનું ઉદાહરણ છે, સાચી વાત છે. એટલે એ રીતે અગર જે કંઈ ટેક્સનો બેનિફિટ થયો એ ખરેખર એનું સેવિંગ્સ કરવું છે રાધર દેન સ્પેન્ડિંગ, એવો મારો મંતવ્ય છે. પણ મોંઘવારી ના વધે તો જી, મોંઘવારી વધી હોય શું ને કરું છું ના, પણ એનો સેવ કરે છે ના, રિસ્પેક્ટ કરે. બીજી ઇમ્પોર્ટન્ટ, એ લોકો સેવ પોતાના માટે નથી કરતા, પોતાના સેવિંગ માટે. ના, પણ એ બી હું કહું છું કે સેવિંગ્સ કરવું જોઈએ એમ મારું કહેવાનું છે. મોંઘવારી તો જેવી હતી, ટેક્સ ના ઓછો કર્યો હતો શું થાત, ભરત જ ને ટેક્સ, તો એના બદલે એવું માનવાનું કે ટેક્સ ભર્યો છે પણ બચત કરો. તો ભારતીય પ્રજાનું એટીટ્યુડ જ એ છે કે સેવિંગ કરો, સેવિંગ ઓરિયન્ટેડ આપણો એટીટ્યુડ રહ્યો છે. બીજો જસ્ટ એક પોઈન્ટ, જયારે સેવિંગ ની નાની વાત થઈને બ્લેક મની ની વાત થાય છે, ત્યારે મારે એક બહુ જ પાછું, આઈ મીન આઈ શુડ કોંગ્રેચ્યુલેટ ધ ગવર્મેન્ટ ફોર ટેકિંગ અ વેરી બોલ્ડ સ્ટેપ, કે એ લોકોએ આપણે જે પોલિટિકલ પાર્ટીઝ ને જે ફંડિંગ થાય છે, 20,000 કેશ ચાલુ હતું જે પેલા વચ્ચે બહુ બધા હોલ્લા થઈ ગઈ હતી 2,000 પર લાયા, પણ હવે એમાં બી ધેર ઇઝ અ લિટલ ટ્વિસ્ટ ઇન ધેટ અગેન. ટ્વિસ્ટ ઇન વોટ સેન્સ, કે હવે એ લોકો ઇલેક્ટોરલ બોન્ડ્સ લાવશે, આરબીઆઈ ને કહેશે કે તમે ઇલેક્ટોરલ બોન્ડ્સ લાવો, એનો મતલબ એ કે મારે કોઈ પાર્ટીને પે કરવું છે તો મારે એ બોન્ડ્સ લાવું તો એનાથી વધારે પે કરી શકું.
એટલું યાદ રાખજો. અગેન રિપીટ કરું છું કે ઇલેક્ટોરલ બોન્ડ છે, અગર મારે પે કરવું છે તેનાથી વધારે ઓબ્વિયસલી પે કરી શકીશ અને એ બોન્ડ ખરીદીને આપી શકીશ. પણ જે સ્ટેપ લીધું છે બહુ જ પોઝિટિવ સ્ટેપ છે અને આઈ એમ શ્યોર કે હવે એને મેં એમાં એ લોકો આપણે બીજી પાર્ટી જે આદત હોય છે લૂપહોલ્સ ના શોધી લે, પણ આઈ એમ શ્યોર ધીસ ઇઝ અ વેરી ગુડ થિંગ. ઇટ ઇઝ આઈ વોન્ટ ટુ મેડમ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન જ્યાં પણ આવશે એટલે કદાચ એવું લાગે કે ચેક થશે આપણે પાર્ટીને જે એમને માપી દેવામાં આવતું હતું વચ્ચે આરબીઆઈ આવી જાય એટલે સ્વાભાવિક છે એ ચેક આવશે ગવર્મેન્ટનો. એટલે આટલું બધું ડિમોનેટાઇઝેશન હતું પણ કાલું ઢગલા ઢગલા લોકો ત્યાંથી નીકળ્યું છે આરબીઆઈ વચ્ચે હતી ત્યાં. જી બિલકુલ. હવે થોડા લાઇટર ટોપિક પર જઈએ. આ સમગ્ર બજેટમાં ક્યાંય કોસ્મેટિક ને લઈને અને કોસ્મેટિક એક એવી એવી એક બાબત છે કે જેના લગભગ બધી મહિલાઓનો એ વીક પોઈન્ટ કહી શકાય અને ભલે ગમે તે ક્ષેત્ર સાથે જોડાયેલી હોય પણ એક નોર્મલ કેઝ્યુઅલ મેકઅપ તો આપણે બધા કરતા જ હોઈએ છીએ. રુઝાન શું મંતવ્ય છે આપનું એ બાબતે? મને છેલ્લા પૂછે તો કંઈક કહી શકાય કેમ કે મારે પાવડર ને નથી લગાડતી નથી એટલે ટુ બી વેરી ઓનેસ્ટ આઈ રિયલી નો આઈડિયા આઈ કુડ કમિટ ઓન ધેટ. પણ ઇરિસ્પેક્ટિવ કે હું વાપરું છું કે નહીં પણ અગર કોસ્મેટિક પોઈન્ટ ઓફ વ્યુ થી ઓબ્વિયસલી જે ફોરેનની કંપનીઝ ઇન્ડિયામાં આવી રહી છે જે લાખો હજારો રૂપિયામાં કોસ્મેટિક્સ વેચી રહી છે અગર એના કોઈ કોસ્ટ પર ઓછું થાય તો યુ નો એન્ટી એજિંગમાં બહુ કામ લાગે. જી બિલકુલ. આરતીજી આપું છું કે આપ પણ એકદમ એકદમ સિમ્પલ સોબર છો પરંતુ આપની પુત્રી હશે કે આપની પુત્ર વધુ હશે એના માટે તો હું એવું કહીશ કે ફોરેનની કંપનીઓ જે આવી રહી છે અને જે જે જેના પર રોક લગાવવાની વાત છે એમાં તો આપણું પાતાંજલિ શું ખોટું છે? પાતાંજલિ અત્યારે સખત જ એગ્રેસિવ છે એટલે પાતાંજલિ તો કાઉન્ટર કરી શકશે આ બધી કંપનીઓ, એવું મારું પર્સનલી માનવું છે. બાકી બજેટમાં તો કોઈ છૂટ આપી નથી, ધેટ આઈ કેન સે ફોર શ્યોર. જી બિલકુલ. જી આપની જોડે આગળ પણ જોડાયેલા રહેશું, બજેટ વિશેનું વિશ્લેષણ કરીશું. સમય થઈ ગયો છે.